પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક પદાર્થ છે. પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. પ્લાસ્ટિક નકામી વસ્તુનો ઉપયોગ કરીને આપણે વનસ્પતિ ઉગાડી શકીએ છીએ. તેનાથી પર્યાવરણ પણ સ્વચ્છ રહે અને આપણા આહાર માટે વનસ્પતિ પણ મળી રહે. આજની આ ભાગદોડ ભરી જિંદગીના લોકો પ્રત્યે જાગૃતતા જરૂરી છે. સારા જીવન માટે સારો આહાર પણ જરૂરી છે. આજકાલના આહારને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે રસોઈમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ખૂબ જ વધારે કરીએ છીએ. ખાસ કરીને શહેરી વિસ્તાર જ્યાં પિયતની પૂરતી સગવડતા નથી, તે લોકો ઘરે જ ડુંગળી, ધાણા, મેથી, લસણ વગેરે ઉગાડી શકાય છે. એકદમ કુદરતી ખાતર અને વેસ્ટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ઘરે જ ઉગાડી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે લસણ, ધાણા, મેથી માટે પ્લાસ્ટિકની બોટલમાં નાના નાના હોલ કરીશું. તેમાં નકામો વનસ્પતિનો કચરો, છાણીનું ખાતર વગેરે મિક્સ કરીશું. ત્યારબાદ ઉગાડવાની વનસ્પતિના બીજ આવી સમયસર પાણી આપશું. થોડા સમયમાં જ ખૂબ જ તંદુરસ્ત છોડનો વિકાસ થાય છે અને ઘરે ઉગેલી ડુંગળી કે ખરાબ થયા ડુંગળીને આવાસ ખાતરથી ભરેલ પ્લાસ્ટિકના નકામા ડબ્બામાં વાવવાથી ખૂબ જ સારી એવી ડુંગળી ઉગી નીકળે છે. ફાયદા: ઘરે જ નવા વગેરે વસ્તુ ઉગાડી શકાય. નકામી વસ્તુનો ખૂબ ઉપયોગ થાય છે. ડુંગળી રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. જો કોઈના વાળ ખરતા હોય તો ડુંગળીનો રસ માથામાં નાખવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. ચા લસણની ગળી રોજ સવારે દાંત નીચે સહેજ દબાવી ગરમ પાણી સાથે પીવાથી આંતરડા સાફ થાય છે. અમારી કુકીની આવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી આદિપરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની હું છું સોલંકી સુશાલી અને હું છું મિત્રતા હાર્દિક. જેમાં અમારો વિભાગ 2 ટેકનોલોજી અને રમકડામાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. એમાં અમારી કૃતિ છે વૈશ્વિક મહામારી કોરોના અને મલ્ટીપલ કેર યુનિટ. વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભરના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. જેમાં ઘણા બધા લોકોએ
કોરોના થી પોતાનો જીવ ગુમાવ્યો છે. ચીનમાં સૌથી પહેલા ચીનમાંથી આવેલ સોર્સ કોરોના, પછી બીજી લહેર ડેલ્ટા વાયરસ, અને ડેલ્ટાની સાથે સાથે દક્ષિણ આફ્રિકામાંથી આવેલ ત્રીજી લહેર જેનું નામ છે ઓમિક્રોન. ઓમિક્રોન ડેલ્ટા જેટલો ખતરનાક નથી, પણ ડેલ્ટા કરતાં 5-7 ગણો ઝડપી વધે છે. વૈજ્ઞાનિકોના મતે 70-80% લોકો આ લહેરમાં સંકળાઈ શકે છે. કોરોનામાં તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, માથાનો દુખાવો વગેરે તેના લક્ષણો છે. કોરોનામાં સાબુ દ્વારા કે સેનિટાઈઝર દ્વારા વારંવાર હાથ સાફ કરવા અને બહારથી લાવેલ શાકભાજી, ફળ, દૂધની થેલી વગેરેને ગરમ પાણીમાં ડૂબાડી રાખવાનો, પછી જ તેનો ઉપયોગ કરવો. અમારી આકૃતિમાં જો કોરોના ન થાય તો શું સાવધાની રાખવી અને જો કોરોના થાય તો શું કરવું તેના ઉપાય શું છે તે વિશેની સમજ આપવામાં આવશે. અમારી સ્માર્ટ સિટીમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ રેસીપીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેવા 4 માણસોથી વધારે ભેગા ન થવું, ક્યાં ક્યાં થૂંકવું નહીં, કચરો કચરા પેટીમાં નાખવું અને માસ્ક પહેરીને જ નીકળવું. રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમારી સિટીમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બહારથી આવે તેવા અને અમારી સિટીમાંથી બહાર ગયેલ લોકોએ ફૂલ બોડી સેનિટાઈઝર કરવું અને પછી કોરોના ટેસ્ટિંગ કરાવવું. જો કેસ નેગેટિવ આવે તો તે પોતાના ઘરે પાછા જઈ શકે છે અને પોઝિટિવ આવે તો તેને અમારી શાળામાં 7 દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવે છે, જ્યાં તેની સારવાર કરવામાં આવે છે અને તેની તબિયત વધારે બગડે છે તો તેને અમારી સિટી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે, જ્યાં તેને ઓક્સિજનની જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓક્સિજન ટેન્ક દ્વારા તેને ઓક્સિજન પર પહોંચાડવામાં આવે છે. અને જો દર્દીની તબિયત વધારે બગડે છે તો તેને બહાર બીજે લઈ જવા કે કોઈ દર્દીને લાવવા માટે 108ની પણ સુવિધા કરવામાં આવી છે અને સરકાર શ્રી દ્વારા મફત કોરોના ટેસ્ટિંગ પણ કરાવવામાં આવે છે અને સરકાર શ્રી દ્વારા રાહત દરે દવા પણ આપવામાં આવે છે અને આયુર્વેદિક ઉકાળા સેન્ટર પણ રાખવામાં આવેલું છે, જ્યાં ઘણા લોકો તેનો લાભ લે છે. અને અમારી સ્માર્ટ સિટીમાં એસઓપી દ્વારા જાહેર કરેલ પોલીસો પણ તેનું ખાસ ધ્યાન રાખે છે અને જો કોઈ લોકો માસ્ક પહેર્યા વગર નીકળે છે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. કોરોના કાળમાં એવા અંતરિયાળ સમયમાં જો કોઈ વાહનની વ્યવસ્થા ન હોય અને દર્દીને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે અને અતિશય બીમાર વ્યક્તિ પણ બચી શકે છે. આ કૃતિના અનુસંધાને અમે સેન્સર સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ક્યાંય પણ ટચ કર્યા વગર હાથ સાફ કરી શકાય છે. સેનિટાઈઝરથી હાથ સાફ કરી શકાય છે. સેન્સર સેનિટાઈઝર વોટર પંપ, પાઇપ અને પુશ સ્વિચનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. કોરોનામાં વારંવાર હાથ સાફ કરવા જરૂરી છે, તેથી કોરોનાથી બચી શકાય છે. માસ્ક પણ ગમે તેવા ન પહેરવા જોઈએ. N95 માસ્કનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા 3-4 વાર જ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર મોં પર હાથ ન ફેરવવો જોઈએ અને વ્યક્તિ વચ્ચે 3-4 ફૂટનું અંતર રાખવું જરૂરી છે વગેરે કાળજી દ્વારા કોરોનાથી બચી શકાય છે. અમારી આકૃતિમાં બતાવવામાં આવ્યું છે કે ઉકાળા સેન્ટરમાં બતાવવામાં આવ્યું છે કે સાના ઉકાળો બનાવીને તમે પી શકો છો, જેમાં મેથી, કપૂર, આદવો, હળદર, તુલસી, ફુદીનો, ગંઠોળા, સૂંઠ, અજમા, લીંબુ, તલ, હળદર, લવિંગ, ગરમ પાણી, લીંબુ પાણી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. કોરોના કરતાં આપણે બીજા પણ રોગો ભૂલી ના શકીએ, જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે નકારી ન શકાય, માટે અમારી મલ્ટીપલ કેર યુનિટમાં કેમિકલયુક્ત મશીન બનાવવામાં આવેલું છે, જેમાં બ્લુ લાઇટને આકર્ષણે મચ્છર આવે છે અને પંખો તેને અંદરની તરફ ખેંચી દે છે અને મચ્છર નેટમાં આવીને મરી જાય છે. અમારી આકૃતિમાં જ્યાંથી આ બેનરો પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો તેને વાંચે અને તેનાથી સાવધાન રહી શકે છે. અમારા આ બેનરો પણ કોરોનાની માહિતી, જેમાં બધા કોરોનાનું જ લખેલું છે. અમારી આમ કોરોના કાળમાં આપણે બચવા માટે શું કરવું તે તમામ બાબતો આ કૃતિમાં દર્શાવવામાં આવી છે. આભાર.
નમસ્કાર. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22 ને તમારું સ્વાગત છે. મારું નામ સુરેન્દ્ર રાજવી સજનભાઈ છે. નમસ્કાર. મારું નામ કોડિયાકર તેજે મેરાણભાઈ છે. અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. અમારી શાળાનું નામ શ્રી દેગા મેસેન્જર શાળા છે. અમારો વિભાગ બીજો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા છે. અમારી કૃતિનું નામ ફૂલોથી મેળતું સ્વાસ્થ્ય છે. આપણે અત્યારે કોરોના જેવી મહામારીના કારણે માનસિક તાણ અને ચિંતા અનુભવીએ છીએ. ઘણીવાર નાની નાની બીમારીઓ છે કે તાવ, શરદી, ઉધરસ, ઝાડા વગેરે થાય તો ડોક્ટર પાસે જતા પણ બીક લાગે છે. આવા સમયે જો ઘરે રહી અને તેનો સરળતાથી ઇલાજ કરી શકાય તો કેવું સારું? તો આજે અમે અહીં આપણી આસપાસ સરળતાથી મળી આવતા આ ફૂલોની ચા લઈને આવ્યા છીએ, જે તમારી બધી સમસ્યાનું સમાધાન કરે છે. અમારી પાસે જાસૂદ, અપરાજિતા, ગુલાબ, ગલગોટા જેવા ફૂલો છે. આપણે જે ચા પીએ છીએ તેમાં નુકસાનકારક પદાર્થ હોય છે, જેનાથી આપણને તેનું વ્યસન થઈ જાય છે. અમારી આ ફૂલોની ચા સુગંધી છે, સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાથે સાથે સફરી છે. કેમ શું થયું? ગળામાં થોડી ખરાશ જેવું લાગે છે. ઓહો, એક જ મિનિટ. થોડી ગુલાબની પાકળીઓ લઈ તેને ગરમ પાણીમાં નાખી અને ઉકાળી લે. તેને ઉકાળ્યા બાદ તેને કાઢી લે. બરાબર. તેને ગાળ્યા બાદ તેમાં એક ચમચી જેટલું મધ નાખી દો. મધ નાખ્યા બાદ તેને બરાબર હલાવી દેવું. આ ચા પી તેનાથી તારા ગળાની ખરાશ દૂર થઈ જશે અને આ ચામાં વિટામિન સી હોય છે, જે તને લાભ કરશે. અરે વાહ, ખરેખર સારું લાગે છે. આ ચા બનાવવી પણ કેટલી સરળ છે. આ રીતે જ ગલગોટાના ફૂલની ચા મધ નાખીને પીવાથી ચામડીના રોગો માટે લાભદાયક છે. અને ખાલી ગલગોટાના ફૂલને ઉકાળી પાણી ઠંડુ પાડી તેના કોગળા કરવાથી દાંતના દુખાવા પણ રાહત થાય છે. ચીન, કોરિયા, જાપાન જેવા મધ્ય એશિયન દેશોમાં વિવિધ ફૂલોની ચા અલગ અલગ સમયે પી સરવાનો રિવાજ છે. અને જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે અથવા જ્યારે તમારી તબિયત ખરાબ હોય ત્યારે તમે આ ચા પી શકો છો. રાજવી, તારી પસંદની ચા કઈ છે? મને તો બ્લુ ટી ભાવે. અપરાજિતાના બ્લુ કલરના ફૂલની ચાનો રંગ પણ બ્લુ હોય છે. તે એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એજિંગ જેવા બીજા ઘણા ફાયદાઓ કરે છે. અને તેજન, તને ખબર છે અમારી વાડીમાં તેની વેલ છે અને જ્યારે ફૂલ આવે ત્યારે તેને ભેગા કરી અને હું સૂકવી દઉં છું અને અમે આખું વર્ષ પીએ છે. તો ચાલો હવે આપણે તેના ફાયદાઓ જોઈએ. જાસૂદની ચાના ફાયદાઓ: બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, તણાવ ઘટાડે છે, કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે. હવે આપણે ગુલાબની ચાના ફાયદા જોશું. માનસિક પીડા દૂર કરે, કબજિયાત અને ઝાડાનો ઉપચાર કરે, ત્વચાની સમસ્યાઓ દૂર કરે, ઊંઘ ના આવવાની સમસ્યાઓ દૂર કરે. તો ચાલો હવે આપણે અપરાજિતાની ચાના ફાયદા જોઈએ. એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે, ડાયાબિટીસમાં સુધારો કરે છે, એકાગ્રતા વધારે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હવે આપણે ગલગોટાના ફૂલની ચાના ફાયદા જોઈએ. ત્વચા માટે ફાયદાકારક છે, દાંતના રોગોમાં ઉપયોગી છે, મોઢાના, ચાંદા, ગળાના દુખાવામાં રાહત થાય છે અને ટ્યુમર, બળતરા અને ગળાના દુખાવામાં પણ રાહત થાય છે. તો આવો અમારી ફૂલોની ચા પીઓ અને તમારું સ્વાસ્થ્ય મહેકાવો. અસ્તુ.